नमस्कार दर्शक मित्रों, हूँ आपनो मित्र हरेश रावल। मीटिंग विथ द माइलस्टोन मळवा जेवा महानुभावों अंतर्गत आज आपणे वाकानेर खाते एक कवि हृदय अने वास्तवनी अंदर कवि तरीके समर्पित एवं नाम एटले शैलेन रावल, जेमना काव्य संग्रह ए उगता कवियों माटे प्रेरणा छे अने वास्तवनी अंदर ए काव्यनी अंदर एमना जीवननो मर्मर एटले के अनुभवोनो पाथू छे। तो आवो मळीए कवि श्री शैलेन रावल। नमस्कार। खास करीने आपनो परिचय दर्शक मित्रोने आपना स्वमुखे ज आपणे संभळावीए। મારું નામ શૈલેન રાવલ, જન્મ 19 ડિસેમ્બર 1947 મોરબી ખાતરના અજાઈ ગામે, પરંતુ વાંકાનેરમાં લગભગ 67-68 વર્ષ થયા હોવા છતાં હું મારા આ ગામને જ વતન તરીકે સ્વીકારું છું, કારણ કે મારી કર્મભૂમિ, મારી પ્રગતિ તમામ આ ગામને, આ ગામની નદીને, આ ગામની આબોહવાને આભારી છે। શ્રી શૈલેનભાઈ, હાજી, કવિ તરીકે આપને જે પ્રેરણા મળી કવિ બનવાની અથવા તો કાવ્ય આપની અંદરથી સ્ફૂરવા મળ્યા એની કંઈક વાતચીત આપણે દર્શક મિત્રોને કરીએ। નરેશભાઈ, મેટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી સંજોગોવસાર મેં કોલેજનો અભ્યાસ છોડી દીધો, રાજકોટ કોમર્સ કોલેજનું પહેલું વર્ષ કરી અને પછી સર્વિસ ઉપર લાગી ગયો। ત્યારે મારા પહેલા પગારમાંથી મારા બાપુજીએ મને ખુશ થઈ અને રેડિયો પેટ આપેલ, ટ્રાન્ઝિસ્ટર રેડિયો। ત્યારે એ સમયે આકાશવાણી રાજકોટ તરફથી દર મંગળવારે રાત્રે 10 થી 10:15 સુગમ સંગીતના કાર્યક્રમો, આ કાર્યક્રમોમાં ગુજરાતના લગ્ધ પ્રતિષ્ઠિત ગઝલકારો અમૃત કાયલ, બરકત વિરાણી બેફામ, શૂન્ય પાલનપુરી વગેરેની રચનાઓ સુગમ સંગીતમાં સાંભળતો ત્યારે મને એવું થયેલું કે આવું આપણે લખી શકીએ કે કેમ, અને કોણ જાણે એ સમયથી એક બીજ આરોપણ થઈ ગયું કે આપણે કંઈક કરવું છે, કંઈક લખવું છે। મૂળભૂત તો હું જીવ ચિત્રકળામાં શરૂઆતમાં અભ્યાસકાળથી ખૂબ સારા ચિત્રો દોરતો, પછી ધીમે ધીમે એ પ્રવાહ ફંટાઈ ગયો સાહિત્ય તરફ, અને સાહિત્યમાં મેં માત્ર ગઝલ સ્વરૂપને એટલા માટે પસંદ કર્યું કે એકદમ મારા માટેનું એક તદ્દન યોગ્ય સ્વરૂપ મને જણાવ્યું, એમાં મારે મારી જે અભિવ્યક્તિ કરવી છે, મારે જે કશું કહેવું છે કે સમાજ માટે કંઈક રજૂ કરવું છે, એમાં મને પૂરતી તકો લાગી, એટલે મેં ગઝલો લખવાનું શરૂ કર્યું। શરૂઆતમાં ગઝલો વિશેનું કોઈ શાસ્ત્રીય જ્ઞાન નહોતું, એટલે શરૂઆતની રચનાઓ એકદમ સાચી રચનાઓ હતી। મારી પહેલી કવિતા 1964માં જ્યારે કોલેજમાં ભણતો ત્યારે એના વાર્ષિક અંકના પહેલા પૃષ્ઠ ઉપર છપાયેલી, અને એ હતી આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ। ત્યાર પછી ક્રમશઃ લખાતું હતું। તો શ્રી શૈલેનભાઈ, લખવા માટે આપે પ્રયાસ કર્યો કે અનાયાસે અંદરથી ધક્કો લાગ્યો, એના વિશેની કંઈક દર્શક મિત્રોને વાત? સાહિત્ય કલા એ એવી વસ્તુ છે કે આયાસ નથી થતી, પ્રયાસ કરવાથી કશું નિપજતું નથી, એમાં તમે પારંગત થયા પછી એની તાલીમ જરૂરી છે, જે રીતે સંગીત, કારણ કે આપણું સંગીત છે એ તો કુદરતી દેન હોય છે, પણ એને પલોટાય ક્યારે કે જે શાસ્ત્રીય રીતે એની તાલીમ મળે ત્યારે, એટલે અનાયાસે ક્યારેય લખવાનું, અનાયાસે જ લખવાનું છે, પ્રયત્નપૂર્વક લખવાનો આજ સુધી પ્રયાસ નથી કર્યો। આજે લગભગ 40-42 વર્ષોની સાધના પછી પણ પ્રયત્નપૂર્વક કશું લખતો જ નથી,
જે કંઈ અંદરથી નીકળે ઉપજે તો જ આપણે લખવાનું, નહીતર નહીં લખવાનું. તો શ્રી શૈલેનભાઈ, ખાસ કરીને દરેક ક્ષેત્રમાં આપણા કોઈ પ્રેરણારૂપ હોય, એક રેડિયો એની મદદથી આપને આપની અંદરની ઉર્મીઓને ધક્કો લાગ્યો, પરંતુ દરેક ક્ષેત્રની અંદર આપણો કોઈ રોલ મોડલ બનવા માંડે, ઓટોમેટિક આપણને ગમવા માંડતા હોય છે, તો આ જે ગઝલ અને સાહિત્ય અને કવિત્વના ક્ષેત્રમાં આપના માટે કોઈ માઇલસ્ટોન વાસ્તવમાં કહેવાય એવા રોલ મોડેલ વિશેની કોઈ વાત હોય તો? નરેશભાઈ, સાચું કહું તો રોલ મોડેલ એ વિશે બહુ વિચારેલું નથી, પણ પ્રારંભથી જ હું એકદમ પ્રકૃતિ પ્રેમી. મને જે કાંઈ કાવ્ય તત્વો, કાવ્ય પદાર્થ પ્રાપ્ત થાય છે એ આસપાસ વિખરાયેલી આપણી પ્રકૃતિમાંથી જ મળે છે, તમામ સ્થળેથી. જોકે આપણે આપણી આંખ અને દિમાગ ખુલ્લા રાખીએ તો કવિતા તો આપણી આસપાસ ચારે તરફ વિખરાયેલી જ પડી છે, અને કવિ છે એ નિર્જીવ વસ્તુમાં પણ એનું સંવેદન નિરખી શકે છે. જ્યારે કુદરતે તો આપણને આટલી વિપુલ સમૃદ્ધિઓ આપી છે, નદી, પર્વતો, વૃક્ષો, પર્ણો, ટહુકા, પંખી, આ બધું જ એની સાથેનું એકરૂપ તાદાત્મ્ય એ કવિતા લખવા એમ કેમ પ્રકારે પ્રેરે છે. તો આપનો જે કાવ્ય સંગ્રહ એના વિશેની થોડી વાત કરો, કે કાવ્ય સંગ્રહનું નામથી લઈ અને કાવ્ય સંગ્રહને પ્રકાશિત સુધીની આપની યાત્રા, એના વિશે દર્શકોને આપણે વાત કરીએ. હાજી, શરૂઆતમાં હું ગદ્ય લખતો, કવિતાઓ કરતા સુખી વાર્તાઓ, પણ કવિતાની સાચો પ્રારંભ થયો મારો લગભગ 73 માંથી. ત્યારથી લગભગ સમજો ને કે 80ના દાયકામાં વિપુલ પ્રમાણમાં સાહિત્ય પ્રગટ થયેલું. ગુજરાતી સાહિત્યના લગભગ તમામે તમામ પ્રકારના સામયિકો, સાપ્તાહિકો, પછી માસિકો, વાર્ષિક અંકો, એમાં ખૂબ બધી રચનાઓ પ્રગટ થયેલી. પછી રચનાઓના માધ્યમથી ઘણા બધા સાહિત્યિક મિત્રો સાથે પત્ર વ્યવહાર પણ થતો અને ખૂબ વાતાવરણ બંધાતું ગયું. એમ એમ લખવાનો મહાવરો વધતો ગયો, પરિપક્વતા વિશેષ પ્રમાણમાં આવતી ગઈ અને વધુ ને વધુ લખાતું ગયું. પરંતુ સંગ્રહ માટે મેં ક્યારેય ઉતાવળ કરી નથી. મારા સમકાલીન કવિ મિત્રો સતત ને સતત મારી પાસે ઉઘરાણી કરતા કે કાવ્ય સંગ્રહ ક્યારે આવે, કાવ્ય સંગ્રહ ક્યારે આવે. પણ છેવટે 2012 મારો પહેલો કાવ્ય સંગ્રહ પ્રગટ થયો, પવનની પંક્તિઓ વચ્ચે. એના પહેલાં 1976 મારી એક લઘુ નવલ પ્રગટ થયેલી, એનું નામ હતું લીલાછમ ગુલમોરની મુરઝાતી છાયા. અને એ સમયે મને રેડિયોના કોન્ટ્રાક્ટ આવ્યો, રેડિયો ઉપર નવલિકાઓ રજૂ થતી, કાવ્ય પઠન પણ કરેલું અને લગભગ 7-8 નાટકો પણ લખેલા રેડિયો માટે. ત્યારે મને બહુ કહેવામાં આવેલું કે તમે આ જે લઘુ નવલ છે એનું નાટ્ય રૂપાંતર કરો. પણ હું એવું માનું છું કે કુદરતનું એક સર્જન કુદરતી રીતે જે પ્રકારે થયેલું હોય એને પછી બીજા બીબામાં ઢાળવાનો પ્રયત્ન કરીએ ત્યારે એનું મૂળ તત્વ ખોવાઈ જાય. એટલે મને ખૂબ દબાણ થતું, આકાશવાણીના મિત્રોએ ખૂબ કહેલું, પણ મેં એ નાટક ન જ મારાથી લખાણું કે ન લખ્યું. પછી 2012 મારો પહેલો કાવ્ય સંગ્રહ પ્રગટ થયો, ખૂબ સારો આવકાર મળ્યો, ઘણા બધા નવા સાહિત્યિક મિત્રો, કવિ મિત્રો સાથે પરિચય થયો. અને આ દરમિયાન મારું સદભાગ્ય કે આપણા પ્રતિષ્ઠિત ધન્ય કવિઓ સાથે મુસાયરામાં કવિતા વાંચનનો પણ લાભ મળેલો છે. જેમ અત્યારે એમનું સ્મરણ થાય તો શ્રી અમૃત કાયલ, રુસવા મઝલુમી સાહેબ, શ્યામ સાધુ, પ્રફુલ નાણાવટી, આવા પ્રથમ પંક્તિઓના સાથે હું એક નવોદિત, છતાં પણ મને કાવ્ય પઠનનો લાભ મળેલો. મારો બીજો સંગ્રહ 2016 એ પુસ્તકનું નામ છે એ વાત છે અલગ. એટલે મારી જે કવિતા યાત્રા છે
તેમાં મહત્તમ ફાળો પ્રકૃતિના તત્વોનો છે. મારી કવિતામાં અવારનવાર વૃક્ષો, પર્ણો, પંખીઓ, નૌકાઓ આવ્યા જ કરે છે. કવિતા છે એક એવી વસ્તુ છે કે માણસને માનવ જીવનની સાથે એકદમ નજીક લઈ જાય છે. અને સાચી કવિતા તો હું એમ જ કહું કે આહમાંથી નીકળી અને જ્યારે વાહ સુધી પહોંચે ને ત્યારે સાચી કવિતા. અને તો દર્શક મિત્રો, વાંકાનેરના જ કવિ શ્રી શૈલેન રાવલનું ઇન્ટરવ્યૂ ચાલતું હોય એવા વખતે એમના બાલ્ય અવસ્થાથી જ આ કવિ મિત્રને પરિચિત હોય અને જેઓ એ સેવા શિક્ષણના ક્ષેત્રની અંદર સમર્પિત હોય એવા ગાયત્રી શક્તિપીઠના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ રાવલ, આપણે એમના જ સ્વમુખે શ્રી શૈલેન રાવલ એક કવિ તરીકે, એક વ્યક્તિ તરીકે, એક બ્રહ્મત્વ તરીકે આપણે શ્રી અશ્વિનભાઈ રાવલને સાંભળીએ. શૈલેનભાઈ રાવલ એ મારા બાલ મિત્ર છે અને ગાયત્રી પરિવાર સાથે વર્ષોથી આ સંકળાયેલા. એમના પિતાશ્રી પ્રાથમિક શિક્ષક હતા દેવશંકરભાઈ રાવલ, જેમનું વાંકાનેરની અંદર ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ અને શિક્ષણ ક્ષેત્રના બાળકો પ્રત્યે એવા પ્રેમાળ કે પ્રાઇમરી શિક્ષક તરીકે એમની સાથે એમની પાસે ભણેલા બાળકો આજ પણ એમને સદાય યાદ કરતા રહ્યા છે. દેવશંકરભાઈ ગાયત્રી પરિવારના સૌથી શરૂઆત કરનારા હતા. ત્યારબાદ તો 77માં ગાયત્રી પરિવાર સાથે નિયમિત યજ્ઞમાં આવતા અને શૈલેષભાઈ એ વખતે પણ અભ્યાસક્રમ પૂરો કરી એક સિરામિકની દુનિયામાં, પરંતુ વાંચનનો એમને શોખ ખૂબ અને પોતાનું હૃદય કવિ હૃદય એટલે વાંચન કરી ચિંતન અને મનનથી પોતાના હૃદયમાંથી ઉગતી આજની સમસ્યાઓને વાચા આપતી સુંદર કાવ્યો જેને સમાજને સ્પર્શતા અવારને અવાર રજૂ કરે છે. આજ પણ ઘણા બધા માસિકમાં, ઘણા બધા સાપ્તાહિકમાં, ઘણા બધા દૈનિકમાં અત્યારે એક છાલક કરીને એમના એ કવિ મિત્રો તરફથી પ્રસિદ્ધ થતું જે પુસ્તક છે એમાં હંમેશા એમનું સારામાં સારી કાવ્ય હોય છે અને જેમાંથી ચોક્કસપણે સમાજને કંઈક બોધ મળતો રહે છે. એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આજ પણ પોતે નિવૃત્ત છે તો પણ સમાજની સમસ્યાઓ, સામાજિક સેવાઓ અને ખાસ કરીને બ્રાહ્મણ જ્ઞાતિની અંદર પણ ઉદભવતી કોઈ પણ સમસ્યા હોય વિચાર વિમર્શ કરી અને એમાં સમાધાનમાં સતત પ્રયત્ન. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર શ્રી અશ્વિનભાઈ. શૈલેનભાઈ, ખાસ કરીને કાવ્યની અંદર છંદ, અલંકાર વગેરે શીખીને કાવ્ય લખવા કે પછી અંદરની ઉર્મિઓને અભિવ્યક્ત કરવી, એક ઉગતા કવિઓ માટે આપનો સંદેશ? નરેશભાઈ, ખરેખર તો સાચી કવિતા ત્યારે જ નીકળે જ્યારે પૂરેપૂરી શાસ્ત્રોક્ત હોય. એટલે કવિતા માટેના જે મૂળભૂત તત્વો છે એ જો એમાં ન હોય તો પછી કોઈ સાચી કવિતા બનતી જ નથી, એનું કોઈ સાહિત્ય મૂલ્ય નથી, એકમાત્ર જોડકણું બની રહ્યું. કવિતામાં દાખલા તરીકે કોઈ પણ સોનેટ હોય કે ગઝલ હોય, છંદ તો અનિવાર્ય હોય જ છે, ગીતમાં એનો લય હોય છે. પણ ખાસ કરીને જ્યારે આપણે ગઝલની વાત કરીએ તો એમાં છંદ તો એકદમ આવશ્યક વસ્તુ છે અને તેની સાથે અલંકાર વગેરે જે તમે વાત કરી, રૂપકો, અલંકાર એ તો અનિવાર્ય છે. પરંતુ સાચી કવિતા ત્યારે બને કે તમે જે વસ્તુ, જે વાત કહેવા માગો છો એ કોઈ પણ સીધી સાધી વાત હોય છતાં એને વધુમાં વધુ કલાત્મક રીતે ક્યારે રજૂ કરી શકાય ત્યારે એ સાચી કવિતા બની શકે છે. એટલે આ તો બધા એના મૂળભૂત તત્વો છે અને એને પૂર્ણપણે અનુસરવું જરૂરી છે. ખાસ કરીને આપે ઘણી બધી કવિતાઓ લખી, પરંતુ એમાંથી અમુક કવિતાઓ એવી હોય કે જે આપણને અતિ પ્રિય હોય, સહજ સ્વાભાવિક રીતે જ એની અવારનવાર એમનું પઠન કરવું, એની અભિવ્યક્તિ કરવી એ આપણને ગમવાની બાબત હોય, તો એવી આપને ગમતી કોઈ કવિતા વિશેની આપવા? અનાયાસે સરી પડેલા શબ્દો ક્યારે કયો બનતું હોય,
કે માત્ર આપણને એક જ શબ્દ એના પ્રત્યે આપણને લગાવ જાગે અને પછી એને તાતણે 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 એકદમ આખે આખી જે શબ્દ રચનાઓ થતી જાય, આખો કાફલો રચાતો જાય ત્યારે કવિતા બની જાય છે. ખાસ કરીને મેં અગાઉ આપને કહ્યું હતું કે મને જે પ્રકૃતિના તત્વો છે એના પ્રત્યે વધુ લગાવ છે. આપને હું એક રચના સંભળાવું. આવશે આવશે તો એ મન મૂકીને આવશે તો એ મન મૂકીને આવશે પંખીઓ થોડા પૂછીને આવશે આવશે તો મન મૂકીને આવશે પંખીઓ થોડા પૂછીને આવશે ખાસ કરીને એવું કહેવાય કે કવિઓને માટે તો જ્યાં રવિ ન પહોંચે ત્યાં કવિ પહોંચે. એમની કલ્પનાઓ થકી પૃથ્વીથી લઈ અને આકાશના સિતારાઓ સુધીમાં એમને વિષયો મળતા રહેતા હોય અને વિષયોને એટલા ઉર્મિશીલ રીતે અભિવ્યક્ત કરતા હોય કે વાંચનાર છે એ ઘણો વિશાળ એક લેખ વાંચે એની બદલે આપના કાવ્યોની અથવા તો કવિઓના કાવ્યોની બે પંક્તિઓ વાંચે તો પણ એટલું જ્ઞાન એમને મળતું હોય છે. તો આ કાવ્ય આપ કેવી રીતના શોધો છો અને કેવી રીતના એ પથ્થરમાંથી હીરો બનાવી અને પછી સમાજને અને સાહિત્યને ભેટ આપો છો એની કંઈક વાત કરો. હા જી હરેશભાઈ, અગાઉ આપણે જે વાત થયેલી કે કાવ્ય તત્વ તો આપણી આસપાસ વિખરાયેલું છે, માત્ર આપણી સંવેદનશીલ દ્રષ્ટિ જોઈએ. આ નિર્જીવ પદાર્થ છે તો એમાંથી આપણે કાવ્ય તત્વ કેવી રીતે શોધી શકીએ? એવી રીતે ગઝલ સિવાય મેં ઘણા બધા ટૂંકા લઘુ કાવ્યો પણ લખેલા છે. એમાં જે એકદમ નિર્જીવ તત્વો હોય એમાં સંવેદના રોકી અને લખવાનો પણ પ્રયત્ન કરેલ છે. બાકી કવિતા ક્યારે અને કેવા સંજોગોમાં પ્રાપ્ત થઈ જાય છે એ આપણને કશું જ નક્કી નથી હોતું. જ્યારે આપણે આંખને દિમાગ ખુલ્લા હોય ત્યારે એમાં તરત જ કવિતા મળી જાય છે. દાખલા તરીકે હું સવારે મોર્નિંગ વોક કરીને આવતો હતો, એમાં ચાર રસ્તા પર મેં એક વચ્ચે લીંબુ પડેલું જોયું. એટલે આપણે ત્યાં માન્યતા છે કે ચાર રસ્તા ઉપર લીંબુ હોય એ કયું હોય. એટલે મને પંક્તિઓ સૂચી, દૂરથી એ રીતે જોઈને ચાલ્યા જાય છે કોઈ મંત્રેલા લીંબુ માફક મળ્યા, કોઈ મંત્રેલા લીંબુ માફક મને. આ રીતે ગમે ત્યાં કોઈ પણ સ્થળે આપણે વૃક્ષ વિશે વિચારીએ તો વૃક્ષ એક વિશાળ વૃક્ષ હોય, એની શાખા પ્રશાખાઓ હોય, પર્ણો હોય, એના ઉપર પંખીઓના માળા હોય, એનો પંખીઓનો કલબલાટ હોય, એ સિવાયનું પણ એની અંદરથી આપણને ઘણું મળે છે. દાખલા તરીકે શાંત નીરવ વાતાવરણમાં ત્યારે ધીમે ધીમે પવન વાતો હોય ત્યારે પાંદડા એકમેક સાથે અથડાતા હોય તો એક આખું એમાંથી રમ્ય સંગીત નીકળતું હોય છે. આ પણ એક જાતની કવિતા છે. આમ જોઈએ તો આપણે ખરેખર જોઈએ તો કવિતા કહ્યું એમ કે ભાઈ ચારે તરફ છે, આપણી પ્રાર્થના છે એ પણ કવિતા છે. કોઈ પણ વસ્તુની જ્યારે રજૂઆત કલાત્મક રીતે કે માણસને સ્પર્શે અને ખરેખર જીવનની સચ્ચાઈ જ્યાં સ્પર્શતી હોય, સમાજને લગતું હોય કે કોઈ પણ બાબત હોય, સમસ્યાને લગતી હોય, આનંદની વાત હોય કે ઉદાસીની વાત હોય, તેને કલાત્મક રીતે કઈ રીતે રજૂ કરવી તો એ કવિતા બને છે. આ કવિતાઓ રસ્તે ચાલતા ચાલતા, બસમાં મુસાફરી કરતાં કરતાં કે મારી નોકરીના દરમિયાન જ્યારે દાખલા તરીકે બેઠો બેઠો હું એકાઉન્ટ્સ લખતો હોઉં તો એકાઉન્ટ્સના આંકડા વચ્ચે પણ અનાયાસે એકાદો શેર આવી જતો હોય છે. કવિતા આ રીતે ઉપલબ્ધ થાય છે. જનરલી એવું કહેવાતું હોય કે જેમની ન્યુમરિકલ ઇન્ટેલિજન્સી એટલે કે આંકડાઓની સમજ વધુ સારી હોય એ લોકો શબ્દોના સરવાળા અને બાદબાકીમાં ઓછા રુચિ ધરાવનારા હોય,
परंतु आप सदनसीब छो के आंकड़ाओ ए आपनो व्यवसाय हतो अने शब्दोनी अभिव्यक्ति ए आपे सहज स्वीकारेलो शोक अने ईश्वरे आपेली भेट हती। तो एना विषे कंईक वात करिए कि कवि होवू एटले सदनसीब होवू, कोई कला ने अवतरण थवू एवं होवू, એવું આપનું શું માનવું છે એના વિશે વાત કરીએ દર્શકો? હું તો મારી જાતને એટલો ભાગ્યશાળી સમજું છું કે શબ્દનું સાનિધ્ય સાંપડું અને શબ્દને જ્યારે સમજતો થયો, જોકે હજી તો પૂરેપૂરો સમજાતો જ નથી, શબ્દ બ્રહ્મ છે એનો પાર પામવો અત્યંત દુષ્કર છે, પણ એક વસ્તુ છે કે એનું સાનિધ્ય એની આસપાસ વિહરવામાં એકદમ જીવનને સાતા મળે છે, શાંતિ મળે છે, સંતોષ મળે છે, સહજ સમજણ મળે છે, અને કોઈ પણ સમસ્યા હોય કે કોઈ પણ આઘાત પ્રત્યાઘાત હોય તો એને કઈ રીતે આપણે મૂલવણી કરીએ છીએ એ આપણને શીખવી જાય છે। એટલે શબ્દ સાથેનો નાતો તો છે ને એકદમ અતૂટ છે, ખૂબ ગમે છે શબ્દના સહવાસમાં। આપની લખાયેલી કવિતા પ્રસિદ્ધ થતી હોય, ચિત્રલેખા જેવા સારા મેગેઝિનના એક હેડિંગ હોય, એને કાવ્યની પંક્તિથી થતું હોય, તો આવી વિવિધ પ્રસિદ્ધિ મળતી હોય ત્યારે એક કવિ તરીકે આપને કેવી લાગણી થતી હોય છે? જ્યારે કોઈ પણ શબ્દો યોગ્ય જગ્યાએ પ્રકાશન પામે છે એટલે કવિને એના સર્જનનો સંતોષ થાય છે, ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવાય છે, અને એમ થાય છે હજી કંઈ આ જે કાંઈ લખાણું છે એ પૂરેપૂરું તો નથી, હજી સાચું ને સારું સર્જવાનું તો હજી બાકી જ છે। ખાસ કરીને નવોદિત કવિઓ માટેનો એક પ્રશ્ન કે કાવ્ય સહજ રીતે લખાઈ જતા હોય, એ લખાયેલા કાવ્યો એ કોઈ ગોઠવણી નથી હોતી સમયની કે આપણા શબ્દોની અભિવ્યક્તિની, પણ અંદરથી આવનારી ઉર્મીઓની અભિવ્યક્તિ હોય, જેને કોઈ ગ્રહ નક્ષત્ર સમય સ્થળના બંધારણમાં આપણે બાંધી નથી શકતા, એ જ રીતે કાવ્ય સંગ્રહની પ્રસિદ્ધ કરવાની જે ઘડી છે એ આપણે ગોઠવી શકીએ કે એનો પણ આવો જ કોઈ યોગ હોય, એના વિશેની ઉક્તા કવિઓ માટે કહેવા માંગુ છું। ખરેખર તો હરેશભાઈ આપણે કહું ને કે રચનાઓ લખાય જ્યારે સાચી અને પરિપક્વ રચનાઓ લખાય ને ત્યારે જ એ પ્રકાશનની યોગ્ય બને છે, પણ 5-25 રચનાઓ પ્રગટ થઈ જાય અને આપણે કાવ્ય સંગ્રહ પ્રગટ કરી નાખીએ તો એને હું યોગ્ય નથી સમજતો, કારણ કે એ રચનાઓની મૂલવણી કવિ છે એ જ્યારે કોઈ પણ સાહિત્ય સર્જે છે જ્યાં સુધી પ્રકાશિત નથી થયેલું ત્યાં સુધી એ કવિની અંગત માલિકી છે, અંગત મિલકત છે, પણ જ્યારે એ પ્રકાશિત થઈ જાય છે ત્યારે એ જાહેર માલિકી જાહેર મિલકત થઈ જાય છે, કારણ કે એ કવિતા પ્રત્યે લોકો ભાવકો કઈ દ્રષ્ટિથી જોશે, તમે લખેલું છે લખાય છે તો પુષ્કળ, પણ એમાંથી જે ખરેખર તત્વ કયું છે એ તો કોણ મૂલવશે, ભાવકોનું હોય તો સર્જકનું કોઈ મૂલ્ય જ નથી। એટલે ભાવક સુધી જે રચનાઓ પહોંચે છે ભાવકના અંતરતમને એના હૃદયને સ્પર્શે અને એના હૃદયમાં સંવેદનાના આંદોલનો જાગે ત્યારે સાચી કવિતા બને છે। નવોદિતોને આમ તો હું પોતે મારી જાતને આજે 40 વર્ષ પછી પણ 40 વર્ષની યાત્રા સર્જન યાત્રા પછી પણ નવોદિત જ સમજું છું, આજે પણ હું સતત ને સતત મારા અગાઉના જે પ્રતિષ્ઠિત કવિઓ છે એની રચનાઓને એક અભ્યાસની દ્રષ્ટિએ જોઉં છું। ખરેખર નવોદિતો છે એને પહેલાં તો પુષ્કળ પ્રમાણમાં વાંચવું, વાંચન જ્યારે વિશાળ હશે ત્યારે તમને કંઈક સમજ આવશે, અને આ વિશાળ વાંચનથી જ્યારે જે સમજ આવશે એ પરિપક્વતાને ઘડવામાં મદદરૂપ થશે, અને ત્યાર પછી જે સર્જાયેલો શબ્દ છે એ સાંગો પાંગ પાર થશે। કવિ તરીકેની એકાદી સુખદ એવી બાબત કે કવિત્વનો સુખદ સંભાળનો કહી શકાય? લગભગ 70-70 વર્ષ દરમિયાન
ભાવનગર થી ત્યારે મારે એકદમ યુવા હોય, લગભગ 27-28 વર્ષની મારી ઉંમર હશે ત્યારે ભાવનગરથી એક સાપ્તાહિક પ્રગટ થતું. એના પહેલા પાના ઉપર એના જે ટાઇટલ હતું એના સાપ્તાહિકનું, એની બે બાજુ ચોકઠામાં કવિતાઓ પ્રગટ થતી. એ વખતે એમના સંપાદકે મારી ઘણી બધી રચનાઓ પ્રગટ કરેલી, ગઝલો પ્રગટ કરેલી, લઘુકાવ્યો પ્રગટ કરેલા. પછી યોગાનો યોગ મારે ભાવનગરમાં એક કવિ સંમેલનમાં જવાનું છે, એટલે મને પણ ખબર નહોતી કે ત્યાં કેવો યોગ સર્જાશે. તો મને મિત્રો કે આપણે જે સ્થળે જવાનું છે ત્યાં જઈએ, અમે લોકો ગયા તો જે કાર્યાલય હતું સાપ્તાહિકનું એના કાર્યાલયના ખંડમાં જ કવિ સંમેલનનું આરંભ થયું. એટલે ભાવનગરના કવિએ એમના સંપાદકને એમ કહ્યું કે ભાઈ વાંકાને શૈલેન્દ્ર રાવલ આવેલા છે, જ્યાં અમે તો પહોંચ્યા ત્યાં દરવાજે મારા વડીલ એ સંપાદક હતા, મારાથી ઘણી મોટી ઉંમર હતા, જબોને બંડી પહેરેલા અને આવ્યા. એટલે પછી ભાવનગરના મિત્રે મારો પરિચય કરેલો, એ મારું નામ સાંભળી અને તરત મને લાગણીથી એટલા બધા ભેટી શકતી કે હું તો દોસ્ત તને 50-55 વર્ષની ઉંમરનો આધેડ સમજતો હતો, કારણ કે તારી રચનાઓ છે એમાં તો બહુ ઘણી બધી પુખ્તતાઓ રહેલી. ત્યારે મને એવું થયું કે આપણું લખેલું કંઈક સાર્થક થયું છે, જે આટલું બધું આપણને મોટું પ્રમાણપત્ર મળે મારા માટેની એકદમ સુખદ પળ હતી, જેનો આનંદ મંગળવાર. દર્શક મિત્રો, મીટિંગ વિથ ધ માઇલસ્ટોન અંતર્ગત આજે આપણે મળ્યા કવિ શ્રી શૈલેન રાવલ વાંકાનેર, કે જેઓએ કાવ્ય એ માત્ર શોખ નહીં, કાવ્ય એ એમનું અર્થોપાર્જનનું ક્ષેત્ર નહીં, પરંતુ કાવ્ય એને એક ધર્મની જેમ એમને જતન કર્યું અને એના પરિણામ સ્વરૂપે આજે પણ જીવનના આ ઉત્તરાર્ધ ભાગમાં પણ તેઓ કાવ્યને શોધતા અને એ કાવ્યને શોધેલા કાવ્યને સમાજને અર્પણ કરી અને નવું એક સંભાળનું બનાવવાના પ્રયત્નશીલ છે. તો આજે એમની મુલાકાતને આપણે માણીએ. એમનો ખૂબ ખૂબ આભાર. હું શ્રી હરેશ રાવલ, મીટિંગ વિથ ધ માઇલસ્ટોન, રાજકોટ.